sybsms.com ભૂગોળ પેપર નંબર 6 હવે આપણે યુનિટ 2 જોઈએ આગળના લેક્ચરમાં આપણે બે પ્રશ્નોની વાત કરી હતી યુનિટ 2 ભારતમાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા અને તેની કાર્યપદ્ધતિ ભારતમાં આબોહવા અને આબોહવાના પ્રદેશોની પ્રાદેશિક અને મોસમી વિવિધતા આગળના લેક્ચરમાં આપણે બે પ્રશ્નો જોયા હતા હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3 ભારતની જળ પ્રણાલી વિશે વિસ્તૃત ભૌગોલિક અહેવાલ આપો હવે 2500 વર્ષ પહેલા ગ્રીક દાર્શનિકે એવું કહ્યું હતું કે બધી વસ્તુ છે એ પાણીમય છે બધામાં પાણી છે બ્રહ્માંડ ઉપર પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેના ઉપર આપણને ચોખ્ખું પાણી છે એ જોવા મળે છે તમામ જીવ સૃષ્ટિ છે એના દેહ બંધારણમાં પાણી છે એ મૂળભૂત ભાગ ભજવે છે હવે પાણીની અંદર ઓછા વત્તા પ્રમાણમાં ઘન પ્રવાહી અને વાયુ પદાર્થો રહેલા છે હવે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો પાણીની અંદર પાણી પ્રદૂષણ માટે ઘન પદાર્થ વાયુ પદાર્થ અને પ્રવાહી પદાર્થો છે એ મૂળભૂત ભાગ ભજવતા હોય એવું કહી શકાય હવે હાનિકારક રસાયણો નક્કર કચરાઓ અને જુદા જુદા ક્ષારો તેમજ જંતુનાશક દવાઓ ખાતરો ડિટર્જન્ટ અને અનેક જાતના એસિડ તથા ઝેરી પ્રવાહીથી જળ છે એ વધુ પ્રદૂષિત થાય છે ઘણી વખત ઝેરી કિરણો અને ગરમ પાણીથી પણ જળ છે એ પ્રદૂષિત થાય છે આ બધાની સીધી અસર છે એ માનવ જીવન અને જળ સૃષ્ટિ ઉપર જોવા મળે છે ઘણી વખત પ્રદૂષિત પાણીથી પાણીની અંદર લીલ અને અન્ય વનસ્પતિનું પ્રમાણ વધી જાય છે જે માનવ જીવન માટે ખૂબ જ હાનિકારક છે હવે જળ પ્રદૂષણના જુદા જુદા અર્થ છે જેવા કે ઉપદ્રવ્ય કરવું મેલું કરવું ગંદુ કરવું ઝેરી બનાવવું આ બધાનો આપણે જળ પ્રદૂષણમાં જુદા જુદા અર્થમાં સમાવેશ કરી શકાય છે હવે પાણીની અંદર ડાયનેમાઇટનો ઉપયોગ કરવાથી અથવા તેલનો નિકાલ કરવાથી અથવા તો વાહનનો કચરો ઠાલવવાથી જળ પ્રદૂષણ છે એ જોવા મળે છે આમ કરવાથી પાણીની ઉપયોગીતા છે એ ઘટતી જાય છે પાણીનો સ્વાદ બદલાતા તેની અસર છે એ શરીરની ઇન્દ્રિયો ઉપર હાનિકારક અસર ઉદ્ભવે છે હવે પાણીની ગુણવત્તામાં અમુક ચોક્કસ પ્રકારના પદાર્થો ઉમેરવામાં આવે તો પાણી છે એ પોતાના મૂળભૂત ગુણધર્મો છે એ ખોઈ બેસે છે હવે માનવી અને મનુષ્ય અને સજીવો માટે પાણી છે એ ખૂબ ઉપયોગી તત્વ છે ગૃહ વપરાશથી માંડીને ખેતીવાડી ઔદ્યોગિક પ્રવૃત્તિમાં પાણી છે એ મોટા પ્રમાણમાં જોઈએ છે આપણને ખબર છે કે ઘર વપરાશમાં અને વાડીમાં ઉદ્યોગો માટે પાણી છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે જેમ જેમ પાણીનો ઉપયોગ વધતો જાય છે તેમ તેમ તેની તંગી છે એ અનુભવાય છે હવે મનુષ્ય શું કરે છે મનુષ્ય ચોખ્ખા પાણીનો ઉપયોગ કરે છે અને તેની સામે ગંદુ પાણી છે એ વધુ માત્રામાં છોડે છે એટલે પ્રદૂષિત કરે છે હવે સ્વચ્છ નિર્મળ પાણી આપતી આજની જે નદીઓ છે એના આજુબાજુ ગંદા રહેવાસને કારણે પાણી છે એ ગંદુ બન્યું છે શહેરો અને ગામોની અશુદ્ધતા તેમજ ઔદ્યોગિક કચરાનો નિકાલ સતત વધતો જવાથી નદી સરોવરો તળાવોમાં આપણને કચરાના ઢગ છે એ વધુ પ્રમાણમાં જોવા મળે છે હાલ ભારતની કેટલીક મોટી નદીઓ છે જેમ કે ગંગા યમુના ગોદાવરી નર્મદા કૃષ્ણા ભીમ તાપી સાબરમતી એ પણ બધી જળ પ્રદૂષણ જળ એ બધાના જળ છે એ પણ પ્રદૂષિત થયેલા છે પરંતુ ગંગા નદીના શુદ્ધિકરણ માટે અત્યારે યોજના છે ચાલી રહી છે હવે આપણે જોઈએ કે જળ પ્રદૂષણની માનવ વસાહત પર ખૂબ માઠી અસર જોવા મળે છે હવે આપણને ખબર છે કે સૌરાષ્ટ્રમાં ભાદર નદી છે અને ભાદર નદીના કિનારે જેતપુર માં સાડી ઉદ્યોગ માટે જાણીતું છે હવે સાડી ઉદ્યોગના છાપકામ માટે જે રસાયણો વપરાય છે એ રસાયણયુક્ત પાણી છે એ નદીમાં ઠલવી દેવામાં આવે છે જેની અસર માનવ જીવન પર થાય છે હવે આ છાપકામ માટે વપરાય રસાયણયુક્ત પાણી નદીમાં ઠાલવવામાં આવે તો એની આજુબાજુ રહેલા ધોરાજી ઉપલેટા અને અન્ય ગામોના લોકો માટે પણ માનવ જીવન તેમજ પશુ જીવન છે એની ઉપર મોટી અસર જોવા મળે છે હવે અમદાવાદ છે એ સાબરમતી નદીના કિનારે આવેલું છે અને અમદાવાદમાં તાપ વિદ્યુત મથકો કાપડની મિલો છે એ વધુ પ્રમાણમાં જોવા મળે છે અને કાપડની મિલનો કચરો છે અને શહેરનો કચરો છે એ સાબરમતી નદીમાં ઠાલવીને તેમનું જળ પ્રદૂષણ છે એ વધ્યું છે વડોદરા પાસે બે નદી છે વિશ્વામિત્રી નદી અને મિની નદી હવે વડોદરાની અંદર કારખાના અને રાસાયણિક ખાતરના ઉદ્યોગો મોટા પ્રમાણમાં છે અને તેનો ઘન કચરો છે એ વિશ્વામિત્રી નદીમાં ઠાલવી દેવાથી તેનું
જળ છે એ પ્રદૂષિત થયું છે. મોરબીમાં ટેક્સટાઇલ અને નળિયાનો ઉદ્યોગ છે, જ્યારે નળિયાનો ઉદ્યોગ છે અને મોરબી છે એ મચ્છુ નદીના કિનારે આવેલું છે, પરિણામે તે પણ વધુ પ્રદૂષિત થાય છે. ધ્રાંગધ્રા નજીક ફલકુ નદી નદીમાં સોડા એસેસ કારખાના તથા અન્ય ઉદ્યોગોનો દૂષિત કચરો ઠાલવીને જળ પ્રદૂષણ છે એ વધુ પ્રમાણમાં થાય છે. અમદાવાદ પાસે જે કાંકરિયા તળાવ આવેલું છે અને કાશ્મીરનું દાલ સરોવર છે એ પ્રવાસીઓ માટે ખૂબ જાણીતું છે. હવે અહીં આવનાર પ્રવાસીઓ છે એ આ તળાવની અંદર જળ પ્રદૂષિત કચરો ફેંકે છે અને જળ છે એ વધુ માત્રામાં પ્રદૂષિત કરે છે. ભારત સરકારે હાલ માછીમારી કરવા માટે પ્રોત્સાહન આપેલું છે અને આ માછીમારીને લીધે પણ આપણે ઘણી વખત વધુ પ્રમાણમાં પ્રદૂષણ છે એ જોવા મળે છે. હવે માનવી પોતાની માટે હિંસા કરતો હોય છે, પરંતુ હવે કમાવા માટે પણ હિંસા કરતો થયો છે. હવે જળ પ્રદૂષણથી માનવીને કોલેરા, ટાઇફોઇડ, કમળો, વાળા જેવા અનેક રોગોનો પણ ભોગ બને છે. હવે પાણી એકદમ પ્રદૂષિત થઈ જાય છે અને એ પાણીનો ઉપયોગ આપણે પીવા માટે કરીએ તો આપણને પણ કોલેરા, ટાઇફોઇડ, કમળો વગેરે જેવા રોગો થવાની શક્યતા રહેલી છે. હવે આ જળ પ્રદૂષણ છે આટલા બધા પ્રમાણમાં થાય છે તો એને અટકાવવા માટે આપણે કયા કયા પગલાં લેવા જોઈએ તો એ આપણે જોઈએ કે જળ પ્રદૂષણ કેવી રીતે આપણે અટકાવી શકાય. હવે શહેરી ગટરો દ્વારા જે દૂષિત પાણી અને નકામો પદાર્થ છે એ જળાશયોમાં ઠાલવતા પહેલાં તેના અંદર જે હાનિકારક પદાર્થો રહેલા છે તેને દૂર કરવા જોઈએ અને આ પદાર્થોને દૂર કરવા માટે સ્પ્યુઇઝ પ્લાન્ટ નું આયોજન કરવું, જેથી દૂષિત પાણી છે એ શુદ્ધ કરીને આપણે ફરીથી તેનો સિંચાઈ માટે ઉપયોગ લઈ શકીએ. હવે પાણીનો સતત વપરાશ કરતા ઉદ્યોગોને અપાતા પાણીમાં દૂષિત પાણીની શુદ્ધિકરણની યોજના રજૂ કરનાર ઉદ્યોગોને જ માન્યતા આપવી જોઈએ. વળી શુદ્ધિકરણની યોજના રજૂ કરનાર આવા ઉદ્યોગો વસાહતથી દૂર રાખવા તેની તકેદારી રાખવી જોઈએ. ગુજરાતમાં સૌ પ્રથમ દૂષિત પાણીના નિકાલ માટેની નમૂનારૂપ યોજના વડોદરા પાસે ઔદ્યોગિક સંકુલમાં સ્થપાઈ છે. 55 કિલોમીટરની લાંબી નહેર દ્વારા દૂષિત પાણીને ખંભાતના અખાતમાં છોડતા પહેલા આધુનિક પ્રયોગશાળા મારફતે શુદ્ધ કરવામાં આવે છે. ગુજરાત રિફાઇનરી, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની, પેટ્રો મિલ કોર્પોરેશન જેવા 200 જેટલા નાના મોટા ઔદ્યોગિક એકમના સહિયારા પ્રયાસી આ યોજના સાકાર કરવામાં આવેલી છે અને આ યોજનાથી મહી અને મિની નદીમાં થતા પ્રદૂષણની માત્રા ઘટી છે. હવે જે ઉદ્યોગોને પાણીનો મોટા પ્રમાણમાં વપરાશ કરવાનો થાય છે એને એવા ઉદ્યોગોને માન્યતા આપતા પહેલા પાણી છે, દૂષિત પાણી છે એની શુદ્ધિકરણની યોજના ફરજિયાતપણે અમલમાં મુકાવી જોઈએ અને આવા ઉદ્યોગો છે એ માનવ વસાહતથી દૂર રાખવા જોઈએ. હવે ગુજરાતમાં પ્રથમ વખત આવી યોજના છે એ સ્થપાઈ હતી. આ યોજના છે એ વડોદરામાં સ્થાપવામાં આવેલી હતી. હવે આ યોજનાનો વિસ્તાર છે એનો ફેલાવો છે એ 55 કિલોમીટર લાંબી નહેર દ્વારા જે દૂષિત પાણી છે એને ખંભાતના અખાતમાં છોડવામાં આવે એ પહેલા આધુનિક પ્રયોગશાળામાં તેને શુદ્ધ કરવામાં આવે છે. અને ગુજરાત રિફાઇનરી, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની, પેટ્રો મિલ્સ કોર્પોરેશન જેવા નાના મોટા 200 ઔદ્યોગિક એકમ છે તેને આ યોજનામાં ભાગ આપેલો છે. ગુજરાતમાં ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રદૂષણ કરતા ઔદ્યોગિક એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરી વધતા જતા પ્રદૂષણને અંકુશમાં લેવાના પ્રયત્ન કરે છે. હવે ઔદ્યોગિક એકમ દ્વારા જે પ્રદૂષણ વધી રહ્યું છે તેની સામે કાયદાકીય કાર્યવાહી છે એ ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રિત બોર્ડ હેઠળ કરવામાં આવે છે. કેટલાક કીટકનાશકોનો ઉપયોગ પણ રેડિયો એક્ટિવ પદાર્થોના વહન પર તેમજ ઝેરી ગેસ અને રસાયણના ઉત્પાદનને તેમજ વપરાશ પર કડક નિયંત્રણ મૂકવા જોઈએ. હવે અમુક પ્રકારની કીટકનાશક દવાઓ છે, ઝેરી પદાર્થો, ઝેરી ગેસો છે અને અમુક પ્રકારના રસાયણો છે એનું ઉત્પાદન અને એના વપરાશ માટે પણ કડક નિયંત્રણ છે એ આપણે રાખવું જોઈએ. હવે જોઈએ AS વિઝડમ જળ પ્રદૂષણના ઉદાહરણો આ પ્રમાણે છે. હવે જળ પ્રદૂષણના આપણને અમુક ઉદાહરણો આપેલા છે તો પહેલાં કીધું છે કે ઘર અને ખેતીવાડી, કૃષિ વપરાશ એટલે કે ખેતીવાડી માટે પાણી છે એ અયોગ્ય બન્યું છે. હવે ઘેટાને ધોવા તેમજ ઢોરને પીવા માટે પાણીને અયોગ્ય બનાવવું, તેમાં રહેલી માછલી મારી કે ભાંગી જાય તે રીતે ગંદુ કરવું,
पानी नु उष्ण तापमान वधारवु, नरम पानी मा प्रवाह मा सखत सतत पानी उमेरवु, नहेर पानी ने गंधातु करवु, पीवा ना वहन मा गटनो के उद्योग ना कचरो ठालवो ने पानी गंदु करवु, नदी दुर्गयुक्त તો કચરો નાખવો. હવે જો આપણને અહીંયા જુદા જુદા કારણો આપેલા છે, આ કારણોસર પાણી છે એ જળ પ્રદૂષણ છે એ થાય છે, જળ પ્રદૂષણ છે એ જોવા મળે છે. હવે જો એ જળ પ્રદૂષણના નિયમની મુશ્કેલી, હવે જળ પ્રદૂષણ અટકાવવા માટે જે નિયમો નક્કી કરેલા છે પણ એના સામે આપણને કેટલીક પ્રકારની મુશ્કેલી છે એ જોવા મળે છે. એમાં પહેલું જોઈએ, પ્રદૂષણ કે તંત્ર વૈજ્ઞાનિક સમસ્યા છે તે વિકસી રહેલી છે. અમુક ઉદ્યોગોના કચરાને શુદ્ધ કરવાનું જ વૈજ્ઞાનિક વિકસ્યું નથી, તે શુદ્ધ કરવાની પ્રક્રિયા અતિ ખર્ચાળ પણ હોય છે. હવે બધા ધંધા છે એમાંથી જે પ્રદૂષણ વાળું પાણી છે એ પાણીને શુદ્ધ કરવા માટે ખૂબ ખર્ચો જોઈએ છે, અને આ એક છે એ ખર્ચાળ પદ્ધતિ છે. એટલે બધા ઉદ્યોગો છે એ આ શુદ્ધિકરણની પ્રક્રિયા છે એને અપનાવી શકતા નથી. હવે એના પછી બીજું જોઈએ કે જળ પ્રદૂષણને અંકુશમાં રાખવું એ એકદમ કઠિન અને સમસ્યા ભરેલું કાર્ય છે. હવે અમુક વહેતા જળ પ્રવાહમાં ઉદ્યોગો અને ગટરોનો જે કચરો ઠલવાય છે એ પાણીનું શુદ્ધિકરણ નક્કી કરેલા ધોરણોએ થતું નથી. પછી જો ઘણું પ્રદૂષણ સીધું નહીં પણ આડકતરી રીતે થાય છે, જમીન પર પાણી પડીને પ્રદૂષણ થાય તે પણ ધ્યાનમાં લેવું જોઈએ. હવે ઘણું પ્રદૂષિત પાણી છે એ નદીમાં છોડવામાં આવતું નથી પરંતુ જમીન પર છોડવામાં આવે છે. કોઈ વાર ગટર વ્યવસ્થા અને ઔદ્યોગિક કચરાની નિકાલ વ્યવસ્થા માટે પણ પાઇપલાઇનની વ્યવસ્થા કોણ કરે, ખર્ચ કોણ ભોગવે એવા પણ પ્રશ્નો છે, એનો ઉકેલ શોધવો પડે. હવે ગટર વ્યવસ્થા અને ઔદ્યોગિક કચરા નિકાલ માટે યોગ્ય પાઇપલાઇન છે એનો ખર્ચ કોણ કરે, પાઇપલાઇન ક્યાંથી શરૂ કરવી અને ક્યાં સુધી રાખવી, આ બધાનો ખર્ચ છે એ કોના ઉપર આવે, એ પ્રશ્ન પણ એક મહત્વનો બની રહ્યો છે. હવે આપણે જોઈએ ગુજરાતમાં જળ પ્રદૂષણ અને તેને નિવારવાના પ્રયાસો. હવે ભારતની અંદર કેટલું જળ પ્રદૂષણ થયું છે અને એના નિવારણ માટે રાજ્ય સરકારે કેવા પગલાં લીધા છે એ આપણે જોઈએ. ગુજરાતમાં 1988 સુધી 400 જેટલા મોટા અને 63,000 જેટલા નાના ઔદ્યોગિક એકમો છે, જેમાં ગુજરાતમાં 8,000 જેટલા જળ પ્રદૂષણ કરનારા એકમ છે. જેતપુરના સાડી ઉદ્યોગોમાં 1200 જેટલા લઘુ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. હવે આપણને ખબર છે કે ગુજરાતની અંદર 400 જેટલા મોટા ઉદ્યોગો છે અને 63,000 જેટલા નાના ઉદ્યોગો છે, અને ગુજરાતના 8,000 એકમો છે એ જળ પ્રદૂષણ કરે છે. ખાસ કરીને જેતપુરમાં જે સાડી ઉદ્યોગ માટે 1200 એકમો છે એનો સમાવેશ થાય છે. સાડીના રંગીન પાણીને નિકાલ કરવા માટે એક યોજના ઘડવામાં આવી છે, જે ₹80 લાખના ખર્ચ સામે ઉદ્યોગ રૂપ ₹40 લાખનો ફાળો આપવાનું નક્કી કર્યું છે, જેના દ્વારા પાણીની સલામત સ્થળે ભેગું કરી સિંચાઈના કામમાં લેવાનું વિચાર્યું છે. હવે સાડીના રંગીન પાણી છે એનો નિકાલ કરવા માટે એક યોજના કરવામાં આવેલી છે, અને આ યોજનામાં ₹80 લાખનો ખર્ચ થાય છે અને ઉદ્યોગોએ એમાં ₹45 લાખનો ફાળો આપવાનો છે. હવે ખર્ચ છે એ ₹80 લાખનો થાય છે પણ ઉદ્યોગ છે એ ₹45 લાખનો ફાળો આપે છે. આ બધું ગંદુ પાણી છે એ એક જગ્યાએ ભેગું કરીને એની સિંચાઈ થઈ શકે એ માટે ફરીથી શુદ્ધ કરવામાં આવે છે. વડોદરામાં નીક યોજના સમગ્ર ભારતમાં અપ્રતિમ છે. તેમાં એક નીક વાટે પ્રવાહી કચરો એક સ્થળે એકઠો કરી શુદ્ધ કરવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. હવે વડોદરામાં નીક યોજના છે એ શરૂ કરવામાં આવી છે અને પૂર્વ ભારતમાં એ પ્રખ્યાત છે. એમાં શું કરવાનું હોય છે કે એક નીકનો ઉપયોગ કરીને જે ગંદો કચરો છે એ બધો ભેગો કરીને એક જ સ્થળે છે એ એકઠો કરવામાં આવે છે. વાપીની ઔદ્યોગિક વસાહતમાં 1988 થી 1200 હેક્ટર જમીનમાં 1000 જેટલા ઔદ્યોગિક એકમો છે. દરરોજ 200 લાખ ગેલન પ્રદૂષિત પાણી છોડે છે અને
આ પાણીને શુદ્ધ કરવાની યોજના છે, જેના દ્વારા પાણી શુદ્ધ થઈ શકે છે. હવે વાપીની જે ઔદ્યોગિક વસાહતો છે, એ 1200 હેક્ટર જમીનમાં 1000 જેટલા ઔદ્યોગિક એકમો છે, એ દરરોજ 200 ગેલન જેટલું પ્રદૂષિત પાણી છોડે છે. અને આ પાણીને શુદ્ધ કરવાની યોજના છે એ પણ આજે ચાલી રહી છે. આમ આપણે જોઈ શકીએ કે પાણી છે એને વિવિધ રીતે પ્રદૂષિત કરવામાં આવે છે, અને આ પ્રદૂષિત પાણી છે એની અસર માનવ જીવન પર જોવા મળે છે. અને માનવ જીવન પર જોવા મળે છે ગંદા પાણીના લીધે ઘણી વખત આપણને જુદા જુદા રોગો છે એનો ભોગ પણ આપણે બનીએ છીએ. આ સાથે આપણે અહીંયા યુનિટ નંબર 2 છે એ સંપૂર્ણ રીતે પૂરું કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે યુનિટ નંબર 3 છે એનો અભ્યાસ કરીશું.